રાંદેર ખાતે આવેલ ગોમતી નગર સોસાયટીના ગેટ પાસે સિગારેટ લેવા ગયેલા યુવાનને એમડી જોઈએ છે તેમ પૂછી તેની પાસેથી 9,800 લૂંટી ભાગી છૂટેલા ત્રણમાંથી બેને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 8 વાગે ચોપાટી ખાતે ભેળનો ધંધો કરતો પ્રદીપ બાબુ ગુપ્તા ગત રાતે ધંધો બંધ કરી 2 વાગ્યાના અરસામાં કારીગર સર્વેશ રામલખન ગુપ્તા સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો. રાતે સિગારેટ પીવાની ટેવ હોવાથી રાંદેરના ગોમતીનગર સોસાયટીના ગેટ પાસે પાનના ગલ્લા પર સિગારેટ લેવા ગયો હતો ત્યારે 3 અજાણ્યા ઘસી આવી કયા ચાહીએ એમડી એવું પૂછ્યું હતું. જો કે પ્રદીપે સિગારેટ જોઈએ છે એમ કહી પેન્ટના ખિસ્સામાં મૂકેલા ધંધાના રોકડા 9,800 કાઢ્યા હતા અને તેમાંથી સિગારેટના પૈસા આપી રહ્યો હતો ત્યારે 3 માંથી 2 જણાએ રોકડ રકમ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રદીપે રોકડ ખિસ્સામાં મૂકી દેતા 3 માંથી 2 જણાએ પ્રદીપને પકડી લીધો હતો અને ત્રીજાએ ખિસ્સામાંથી રોકડા 9,800 કાઢી ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે પ્રદીપે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે 2 લૂંટારૂઓ વસીમખાન સઈદખાન પઠાણ અને ઇરફાન ઉર્ફે મુન્નુ અથરખાન પઠાણને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે સિગારેટ લેવા જનાર પ્રદીપને જે રીતે 3 જણાએ એમડી જોઈએ છે એવું પૂછ્યું આ બાબત જ સ્પષ્ટ કરે છે કે રાંદેર ટાઉન વિસ્તારમાં દિવસે તો ઠીક છે પરંતુ રાતના અંધારામાં પણ ખુલ્લેઆમ બેરોકટોક ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા G24 ન્યૂઝ.